ತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಭು ಲಂಬೋಜನ ಛದಸದೃಶ ಸೋಬಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾತ್ಮನಾಂಬುಜ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಮಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ವಾಲಾ ಭಕ್ತೋನೆ ಹೇತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ವಾಲಾ ಭಕ್ತೋ, ગરુડ અંતે પ્રકરણનું 35મું વચનામૃત ચાલે છે. પ્રકૃતિ મરોળ્યાનું અને ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું. શ્રીજી મહારાજ સંવત 1885ની ચૈત્ર સુધી 9મીને દિવસ ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા. પોતાના મુખારવિંદની આગળ સંતો અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સદગુરુ સુકાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો અને ભગવાનના ભક્તોનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે અને દેહને સુખ દુઃખ માન અપમાન કે દેશકાળનું વિષમપણું આવે, તોય પણ એ આશ્રય છે, જાય નહીં, એવો જેને આશ્રય પાકો હોય એના મનનો અભિપ્રાય ને દેહનો આચાર કેવો હોય, જે આપણે આગળની કથામાં સાંભળ્યું કે જેને ક્યારેય પણ દેહ પર્યંત મૂંઝવણ ના આવે, ભગવાન અને ભગવાનના સંત એની પ્રકૃતિને જ્યારે મરોડે, સોનાની પરીક્ષા અગ્નિ ઉપર છે, મુમુક્ષુની પરીક્ષા જ્યારે મહારાજ અને મોટા એને મરોડે છે ત્યારે જ થાય છે. તો મહારાજ અને મોટા મરોડે છતાંય પણ જે સરળપણે વર્તે અને પોતાની પ્રકૃતિનો ત્યાગ કરે, એવા એના વર્તન ઉપરથી નક્કી થાય કે આને ભગવાન અને ભગવાનના સંતનો આશ્રય પાકો છે. હવે આગળ સુખમુનિ મહારાજને પૂછે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ત્યારે વળી સુખમુનિએ પૂછ્યું, જે મૂંઝાતો તો હોય, કેમ જે પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પરંતુ તે મૂંઝવણમાં પણ કંઈ ફેર છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાનનો અને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે અને ભગવાનનો અને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં, ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં. સુકાનંદ સ્વામી પ્રેક્ટિકલ સત્પુરુષ છે. સત્પુરુષોના પણ અનેક પ્રકારો છે, સત્પુરુષોની પણ અનેક રુચિ હોય છે, સત્પુરુષોની પણ ભગવાનના માર્ગે મુમુક્ષુને ચલાવવા માટેની અલગ અલગ પદ્ધતિ
અને અલગ અલગ વિચારધારાઓ હોય છે. સુકાનંદ સ્વામી એવા સત્પુરુષ છે કે જેને શ્રીજી મહારાજે જ્યારે એવી વાત કરી કે જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય, ભગવાનના સાધુનો દ્રઢ આશ્રિત હોય, એને ક્યારેય મૂંઝવણ આવે જ નહીં, એ મૂંઝાય જ નહીં, દેહ પર્યંત એને ક્યારેય મૂંઝવણ ના આવે, સુકાનંદ સ્વામીએ જાણે દયા કરીને, કૃપા કરીને, પ્રેક્ટિકલ જીવનોને જોઈને મારા અને તમારા જેવા મુમુક્ષુઓને બળ આપવા માટે સ્વામીએ કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે મહારાજ, મૂંઝાતો તો હોય, તમે એમ કહો છો કે મૂંઝવણ ન આવે, એ વાત બરાબર છે, ઊંચા લેવલનો જે છે, બહુ જ ખપવાળો જે છે, જેને બહુ મહિમા સમજાઈ ગયો છે, જેને ભગવાન અને ભગવાનના સંત સિવાય બીજે ક્યાંય કલ્યાણ મનાનું નથી, એવો ઉચ્ચ કોટીનો જે મુમુક્ષુ છે એને મૂંઝવણ ન આવે, પણ મહારાજ જાજુ એવું દેખાય છે કે કોઈને જ્યારે ટોકવામાં આવે, કોઈને જ્યારે રોકવામાં આવે, કોઈની પ્રકૃતિને મરોડવામાં આવે, ત્યારે એને મૂંઝવણ ચોક્કસ થાય. પ્રકૃતિને મરોડે ત્યારે ગમે એટલો શક્તિશાળી ને ગમે એટલો બુદ્ધિવાળો ને ગમે એટલો જ્ઞાની ને ગમે એટલો ધ્યાની ને ગમે એટલો ભજની અને ગમે એટલી નિષ્ઠાવાળો ગણાતો હોય, પણ જ્યારે પ્રકૃતિ ઉપર ઘા વાગે છે ત્યારે કોઈ કજ મુમુક્ષુએ ઘા સામે ટક્યો રહે છે અને હસતો રહે છે અને સરળ થવા માટેના પ્રયત્નમાં મંડ્યો રહે છે. નહીં તો સત્સંગની અંદર જાજી દ્રષ્ટિ ફેરવતા સુકાનંદ સ્વામીનો અનુભવ એમ કહે છે કે મહારાજ સારો હોય એને પણ મૂંઝવણ તો આવે જ, મૂંઝાતો તો હોય, કારણ કે ભગવાન અને સંત વઢે અને પોતાની પ્રકૃતિથી કંઈક વિરુદ્ધ કરવા માટે કે અથવા પોતાની પ્રકૃતિ ઉપર કોઈ ઘા મારે ત્યારે એને મરોડે ત્યારે મૂંઝવણ થાય, પણ એ મૂંઝવણમાં કંઈ ફેર ખરો, એ મૂંઝવણના કોઈ પ્રકાર ખરા? સુકાનંદ સ્વામી કહે છે, સ્વામીનો પ્રશ્ન એમ લાગે કેવા દયાળુ પુરુષ છે કે જેને કોઈ મુમુક્ષુને મૂંઝવણ થાય અને મોક્ષના માર્ગમાંથી પાછો ના પડે, એટલે આવો પ્રશ્ન પૂછ્યો છે. મનન, તમને તો વાતે વાતે ધોખો થાય, ભગવાન અને ભગવાનના મોટા પુરુષો જો આપણી પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને આપણને મરોડે તો હું તમે તો એવા છીએ કે મને તમને વાતે વાતે ધોખો થાય. સુકાનંદ સ્વામીએ મારા અને તમારા જેવા આત્માઓ માટે જ આ પ્રશ્ન પૂછ્યો છે. કદાચ તમે શ્રોતાજનો સાંભળવા વાળા એમાં ઝાઝા એવા હો કે જેને પુરુષોત્તમ નારાયણને વિશે એટલી પ્રીતિ હોય, ભગવાનના સંતમાં એટલી પ્રીતિ હોય કે એને ક્યારેય મૂંઝારો જ ન થતો હોય, પણ જેને કંઈક લેવલ મારા જેવું હશે એને મૂંઝવણ થતી હશે. ભગવાન અને સંત જ્યારે પ્રકૃતિને મરોડે ત્યારે, જ્યાં સુધી નથી મરોડી ત્યાં સુધી તો આગળ પ્રશ્ન આવશે, પણ મરોડશે, આપણી માન્યતાઓ ઉપર પ્રહાર કરશે, આપણી ધારેલી બધી જ માનીતાઓ ઉપર પ્રહાર કરશે, આપણે ધારેલા તમામ સિદ્ધાંતો ઉપર પ્રહાર કરશે અને ત્યારે મૂંઝવણ આવશે. પણ મહારાજને સ્વામી કહે છે, મહારાજે મૂંઝવણમાં કાંઈ ફેર ખરો? કારણ કે કોઈને જે પ્રમાણેની પ્રકૃતિ હોય એ પ્રમાણે એને વર્તવા દો તો સુખ રહે, પણ એની પ્રકૃતિને મરોડો એટલે એને દુઃખ થાય 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 જ, એને મૂંઝવણ આવે આવે ને આવે જ, પણ એ મૂંઝવણમાં કોઈ ફેર ખરો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પ્રકૃતિ મરોડે અને મૂંઝાય, નથી મૂંઝાતો તો શ્રીજી મહારાજ કે એનો તો બહુ દ્રઢ આશ્રય છે, જેને મૂંઝવણ થતી જ નથી. આ સત્સંગની અંદર એવા ઘણા બધા ભગવાનના સંતો ભક્તો હોય છે
કે જેને ભગવાન અને મોટા પુરુષો નિર્ધડક થઈને કહી શકે એને ક્યારેય મૂંઝવણ નથી આવતી. નિર્ધડક થઈને કહી શકે, સરળ વર્તે એ પાછા, જટિલ ના થઈ જાય. એને વઢ્યા હોય તો જટિલ ના થઈ જાય, કઠણ ના થઈ જાય, સરળ વર્તે. પણ પ્રકૃતિ મરોડે ને મૂંઝાય તો મહારાજ સ્વામીને એમ કે છે, સ્વામી જે પોતાનો ઉગુણ લે કે મને ધિકાર છે કે આવા ભગવાનને ભગવાનના સાધુને મને કહેવું પડે છે, મને ધિકાર છે આવા ભગવાનને ભગવાનના મોટા પુરુષને મારા માટે આટલી ચિંતા કરવી પડે છે, ધિકાર છે મને ભગવાનને સંતોને મને વારે વારે આ મારી પ્રકૃતિ વિશે કહેવું પડે છે. કોઈને બહારનું ખાવાની ટેવ હોય, કોઈને કંઈક જોવાની ટેવ હોય, કોઈને કંઈક સાંભળવાની ટેવ હોય, કોઈને કંઈ સ્પર્શ કરવાની ટેવ હોય, જે ટેવ ભગવાનની આજ્ઞા વિરુદ્ધની હોય તો ભગવાનના સાધુ એની પ્રકૃતિ પર વારે વારે ટોકે. એટલે મૂંઝવણ તો થાય, મૂંઝાય તો ખરો, પણ અહીંયા આગળ મહારાજ કહે છે પોતાનો અવગુણ લે, પોતાનો અવગુણ લે, ભગવાન અને સાધુનો અવગુણ ન લે એ સારો. મૂંઝાતો હોય સ્વામી, એને ભગવાનને ભગવાનના સંતનો આશ્રય છે, એ આશ્રય એ કોઈ કાળે ડગે જ નહીં. એનો ઉપાય તો એક જ કે મૂંઝવણ ના લાવે. અને સ્વામી તમે એમ કહો છો કે મૂંઝાતો તો હોય તો ભલે મૂંઝાતો, પણ જે અવગુણ ભગવાન અને સંતનો ના લે એના કરતાં ભારો ભાર વિચારે કે ઓહો આવા મહારાજ આવા સાધુ, એને મારી પાસેથી શું સ્વાર્થ છે, એને મારી પાસેથી શું જોવે છે, મારી પાસે એને આપી શકું એવું છે શું. જે ભગવાન અને જે ભગવાનના મહાપુરુષોને પ્રકૃતિ પુરુષથી રાખના પડીકા છે એવા ભગવાન અને એવા મોટા સાધુને આ લોકનો એક સામાન્ય જીવ શું આપી શકે, શું આપી શકવાનું. સંપત્તિ તો એની નજરમાં ના હોય, બીજું ખાવું પીવું એ કંઈ એની નજરમાં ના હોય, કારણ કે એને તો દ્રષ્ટિ પહોંચાડી છે છેક, એની નજર પહોંચી ગઈ છેક, સાબાસ સમજણ એની. ભગવાનના એવા મોટા પુરુષો, ભગવાનના એવા ઉત્તમ સંતો ભક્તો, એની તો નજર પહોંચી ગઈ છેક, છેક નજર પહોંચી ગઈ છે. એની સમજણની અંદર તો પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકાઓ છે. એવા ભગવાન અને એવા મોટા પુરુષને આ જીવ શું આપવાનો. માટે અહીં મહારાજ કહે છે કે મૂંઝવણ તો ભલે એને થાપી હોય, પણ પોતાનો જ અવગુણ લે, ક્યારેય પણ ભગવાન અને ભગવાનના સંતનો અવગુણ ન લે. એમ વિચારે કે આ ભગવાન અને ભગવાનના સંતને મારા થકી શું સ્વાર્થ છે, છતાંય પણ એ જો મારા જીવના કલ્યાણને અર્થે રાતને દિવસ મને ટોકે છે, મારી પ્રકૃતિને મરોડે છે, તેમાં મારા જીવનું સારું જ થવાનું હશે. હું ભૂંડો છું કે મને વારે વારે ભગવાનને ભગવાનના મોટા સાધુને ભગવાનના સંતોને ભગવાનના મોટા ભક્તોને મને કીધે રાખવું પડે છે, એટલી મારામાં ખરાબી છે. પણ ભગવાનને ભગવાનના સંતો તો બહુ સારા છે, કેવા દયાળુ છે, કે મારી આવી ગંદી પ્રકૃતિ છે અને આવી પ્રકૃતિને ટાળવા માટે આટલી બધી મહેનત કરે છે, મને આટલી બધી વારે કે કરે છે. એને એમ ના થાય મારી પાછળ પડી ગયા છે, એને એવું ન થાય મને ટોર્ચરિંગ કર્યા કરે છે, એને એવું ન થાય કે આ શું ઉઠ્યા બેઠા ને બસ એક જ વાત એક જ વાત, આવું ન થાય. પણ એને એમ થાય કે આ કેવા દયાળુ પુરુષો છે, આ કેવા કૃપાળુ છે કે રાત અને દિવસ જાગતા ઉઠતા ને બેસતા મારો જે દોષ છે દોષને ટાળવા માટે કેવી ચાળ રાખે છે, આને હું શું પગાર આપું છું. આ ભગવાનને, આ ભગવાનના મોટા પુરુષોને, ભગવાનના આ પવિત્ર સંતોને, ભગવાનના પવિત્ર ભક્તોને હું શું પગાર આપું છું. અમારી સાથે એક હરિભગત સાથે ગાડી લઈ અને સેવામાં આવેલા, એના કંઈક થોડા સ્વભાવ એવા, સત્સંગમાં વર્ષોથી પણ એ સત્સંગની અંદર અમુક સ્વભાવો એવા કે જ્યાં સત્સંગની અંદર ન શોભે. સંતો સાથે રહે એટલે સંતોને ટોકવાનું તો થાય, સંતો ટોકે એટલે થોડી મૂંઝવણ પણ થાય, થોડુંક એવું પણ થાય કે આ સંતો વારે વારે કે જ કરે છે કે જ કરે છે.
પણ એ ભગતને હૃદયમાં એમ હતું કે આ સંતો સાચું કહે છે પણ મારાથી નથી થતું, સંતો સાચું કહે છે પણ મારાથી નથી થતું. અરે ભગત સંતોની સાથે આવ્યા ને કોન્ટેક્ટમાં એક બીજા ભગત આવ્યા તો એ ભગત વારે વારે એને ફોન કરીને પૂછે, ભગત ઓલો સ્વભાવ કાઢ્યો, ભગત ઓલો સ્વભાવ કાઢ્યો, સ્વામી કહેતા હતા તોલું કાઢ્યું. આખરે ભગતે કાઢી નાખ્યું, કાઢી નાખ્યું. આપણા લોયાધામ પરિવારની અંદરના જ ભક્ત છે, અવારનવાર મંદિરમાં આવે છે, અવારનવાર ઘણી બધી સંતોની ભક્તોની સેવા પણ કરે છે, મંદિરની સેવા પણ કરે છે. પ્રકૃતિ પોતાની હતી, સ્વભાવ પોતાનો હતો. મૂંઝવણ પણ જ્યારે સંતો પહેલાં જ્યારે વઢતા અથવા તો એના દોસ્ત દેખાડતા ત્યારે મૂંઝવણ પણ થતી કે આ સ્વામી સવારે ગાડીમાં બેહે ત્યારથી આ વાત, બપોરે આ વાત, સાંજે આ વાત, રાત્રે આ વાત. પણ એ મૂંઝવણમાં એમ હતું કે આ સાધુ સાચું કહે છે, મારાથી નથી સુધરાતું. ઓલા ભગત ઠેક બીજા સ્ટેટમાં હોય ત્યાંથી બીજા સ્ટેટમાં ફોન કરે ને એની પ્રકૃતિ પૂછે ત્યારે એમ થાય કે આ ભગતે મને વારે વારે બસ પૂછપૂછ જ કરે છે. પણ એની અંદર એને એમ હતું કે ભગત તો સાચા છે, હું ખોટો છું, મારા સારા થવા માટે ભગત મને કહે છે. જોયું, જેને પ્રકૃતિ મરોડે અને પોતાનો અવગુણ લાગે, ભગવાનને ભગવાનના સંતનો ગુણ આવે, એ મુમુક્ષુ ઘણો ભાગ્યશાળી છે. એ મુમુક્ષુનો ક્યારે આશ્રય ભગવાનને ભગવાનના સંતનો થયો છે એ ડગવાના ચાન્સીસ ઘણા ઓછા, કહેતા 2% કદાચ. કારણ કે એવી મૂંઝવણ થઈ હોય અને ત્યારે મૂંઝવણ થઈ હોય અને મૂંઝવણ સમયે જો એને કોઈ એ ભગવાનને ભગવાનના સંતના અવગુણના 5 શબ્દ જો નાખે તો એ મૂંઝવણનો સમય એવો હોય છે કે જ્યારે તમોગુણ વ્યાપી ગયેલો હોય. મૂંઝવણ એટલે તમોગુણ. તમોગુણ જ્યારે વ્યાપે છે ત્યારે વ્યક્તિને સત અને અસતનો વિવેક કરવો, વ્યક્તિને સાચું અને ખોટું એની વિકૃતિ કરવી, વિકૃતિને ભૂલાડી દે, એનું નામ જ તમોગુણ છે. ભગવાનના ભક્તને જ્યારે મૂંઝવણ થઈ હોય એમાં એ ભગવાન કે ભગવાનના સંત કે ભક્તએ પ્રકૃતિ ઉપર ઠોકર મારી એને મરોડી અને ત્યારે મૂંઝવણ આવી, એ સમયે જો એની બાજુમાં કોઈ આસુરી જીવ બેઠો હોય, એને કોઈ આસુરી વિચાર આપવાવાળો બેઠો હોય, તે સારો મુમુક્ષુ હોય, પોતાનો જ અવગુણ લે એવો હોય, ભગવાનને ભગવાનના સંતનો ગુણ લે એવો હોય, પણ જો એને 5 શબ્દ એ વખતે આસુરી વ્યક્તિના પડી જાય તો એને મૂંઝવણની અંદર કદાચ એવું થવાના ચાન્સીસ છે કે એને ભગવાન અને સંતનો અવગુણ આવે. એને નહોતો આવે એમ, પણ એની બાજુમાં કોઈ એવો મળી ગયો, એ મૂંઝાયેલો હતો ત્યારે જ એને એ પ્રકારનું જ્ઞાન આપવામાં આવ્યું તો કદાચ એવું બને કે એની બુદ્ધિ ઉપર પડદો પડી જાય. એટલે એના આશ્રયનો સંપૂર્ણ ઠા નહીં, પણ પોતાનો અવગુણ જે લેતો હોય એ સારો ખરો, એવું શ્રીજી મહારાજ કહે છે. યાદ રાખો ભક્તો, આ સત્સંગ તો લક્ષાવધિ મનુષ્યોનો છે. શ્રીજી મહારાજ સમકાલીન પણ મૂંઝવણો થતી, પછીના વચ્ચેના ગાળાઓમાં પણ મૂંઝવણ થતી અને આજે પણ મૂંઝવણ થાય. પણ એટલી વસ્તુ યાદ રાખવી, તમારી અને મારી પ્રકૃતિ ઉપર જ્યારે ભગવાનના સંત કે ભક્ત જ્યારે ગા મારે ને મરોડે ને ત્યારે એટલો તો નિર્ધાર પાકો રાખીએ કે આપણે ભગવાનને સંત અને ભક્તનો અવગુણ ના લઈએ. એવું વિચારીએ કે મારી અંદર આવા અવળા સ્વભાવ છે, ધિકાર છે મને, આવા અવળા સ્વભાવો લઈને આ સત્સંગમાં પડ્યો છું, આ મહારાજ અને આ મોટા પુરુષોની કેટલી દયા છે, આ ભગવાનના સંતો ભક્તોની કેટલી દયા છે, મારા આવા અવળા સ્વભાવોને સહન કરીને મને આ સત્સંગમાં રાખી મૂક્યો છે, એ મને કદાચ થોડું વઢે છે, ટોકે છે, રોકે છે, એને શું સ્વાર્થ છે? એને કેવળ મારા જીવનું સારું કરવું છે, એને કેવળ મને મહારાજને ગમે એવો બનાવવો છે, ભલે ટોકે
એને મૂંઝવણ થાય છે, પણ એને મૂંઝવણ એવી થાય છે કે હું આ ભગવાન અને આ સાધુને ગમે એવો ક્યારે થાયશ, આવી મૂંઝવણ થાય છે. એવી મૂંઝવણવાળો છે ને એ સારો, ભલે મૂંઝાઈ જતો તોય સારો, સત્સંગ છોડીને જાય નહીં, ભગવાન અને સાધુને છોડીને જાય નહીં. ગરજું છે, ગમે એટલો દૂર ગયો હશે પણ ભગવાન અને ભગવાનના સાધુનો જેને નિશ્ચય થયો છે, ભગવાન અને ભગવાનના સાધુમાં જેને કલ્યાણની આશા બંધાઈ છે, ગમે એટલો દૂર જશે પણ એને કલ્યાણની આશા નહીં છૂટે. મહારાજ વચનાવૃતમાં એમ કહે છે કે એ તો એવો હોય કે એની આગળ કોઈ ભગવાનના સાધુનું ઘસાતું બોલે, એક સાધુ સાથે ન ફાવ્યું અને ત્યાંથી જ્યારે એ સાધુને છોડીને બીજા પાસે જાય અને કોઈ ઘસાતું બોલે તો એમ કે એ તો મારા મોક્ષના કરતલ છે, કલ્યાણના દાતા છે. મારો સ્વભાવ ઓળવો તો હું ન રહી શક્યો, બાકી એ તો સાચા જ છે. આવા પુરુષોને ધન્યવાદ છે. એક મુમુક્ષુનો બહુ સુંદર પત્ર સત્સંગમાંથી થોડો પાછો પડ્યો, પણ એને જે પત્ર લખ્યો છે એ પત્રની અંદર એમ જ એને લખ્યું કે મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષે મારા માટે તમામ મહેનત કરી છે, તમામ મહેનત કરી છે. સંતો અને ભક્તોએ મને તમામ સહકાર આપ્યો છે, પણ જે કાંઈ સત્સંગની અંદર હું પાછો પડ્યો એ બધું જ મારી પોતાની અવળાઈના કારણે હું પાછો પડ્યો. એવા મુમુક્ષુને ધન્યવાદ છે. અને એવો મુમુક્ષુ સત્સંગની અંદર દિવસે દિવસે આગળ વધે છે, આગળ વધે છે. ભગવાન અને મોટાના અવગુણ ન લે, પોતાનો અવગુણ લે. શ્રીજી મહારાજ વખતે એક ઘટના ઘટી. શ્રીજી મહારાજ પોતાના સંતોની સાધુતાની અને એમના અંતરમાં પોતાના સ્વરૂપના દ્રઢ નિશ્ચયની પૂરેપૂરી કસોટી લેતા હતા, છતાં પણ કોઈ પ્રકારની ક્ષતી રહી ના જાય ભગવાનને પોતાના સાધુમાં, એટલે મહારાજ પ્રસંગોપાત નવા નવા પ્રકરણો ફેરવતા હતા. એમાં મહારાજે થોડા દિવસ પહેલાં એક પ્રકરણ શરૂ કર્યું હતું અને એ પ્રકરણ મહારાજે સુકમુની પાસે મોટા મોટા સંતો જે ગામડાઓમાં દૂર દૂર ફરતા હોય એની ઉપર એક પત્રમાં લખાવ્યું હતું, કાગળ લખાવ્યો. મહારાજ જ્યારે પ્રકરણ ફેરવતા ને ત્યારે અચાનક પ્રકરણ ફેરવે અને એ પ્રકરણ જે ફેરવ્યું હોય એ પ્રકરણની રીત, પ્રકરણ એટલે રીત, નિયમ, કાયદો, ભગવાનના કાયદા ફર્યા કરતા. અરે ગ્રહસ્થો માટે પણ ભગવાન કાયદા ફેરવતા, ગ્રહસ્થને પણ મહારાજ અચાનક પત્ર લખીને એમ કહેતા કે આ પત્ર મળે ત્યારે તમે જે કાર્ય કરતા હો પડતું મૂકીને અમારી સેવામાં હાજર થાવ, આ પ્રકરણ ફેરવ્યું હોય. તમે જે કાર્ય કરતા હો એ કાર્યને બંધ કરીને અત્યારે ભજનમાં 6 મહિના મૌન વ્રત રાખીને બેસી જાઓ, આવું પ્રકરણ હોય. શ્રીજી મહારાજ ગ્રહસ્થો, શ્રીજી મહારાજ વખતે ગ્રહસ્થો અને ત્યાગી, સાંખ્યયોગી ને કર્મયોગી તમામ ભગવાનના પ્રકરણ ફરે એમ પોતાના અંગ ફેરવતા. શ્રીજી મહારાજે જીવન પર્યંત ભગવાનના સંતો ભક્તોને છે ને આમાં હલાવતા જ રહ્યા, પેલો હુંપડામાં જેમ ઝાટકે ને એમ ઝાટકતા જ રહ્યા, એના કારણે એની અંદર કોઈ દોષ પ્રવેશી નહોતા શકતા. મહારાજે સંતો ઉપર પત્ર લખ્યો, સૌ પરમહંસો ટાળ તડકો અને વરસાદની ધારા સહન કરવી, બધા પરમહંસોએ ઘાસના ઓગાણો પણ આશ્રય લેવો નહીં, જેમ બને તેમ તપ કરવું, રાત્રિએ વગડામાં નિવાસ કરવો અને કૂતરાના ભસવાનો અવાજ ન સંભળાય એટલે દૂર ગામથી વગડામાં રહેવું, રાત્રિવાસ દરમિયાન 2 સંતો સાથે હોય તો પણ તેમને ભેગા રહેવું નહીં, આવું પ્રકરણ ફેરવ્યું. મહારાજની આ આજ્ઞા જ્યારે સુકાનંદ સ્વામી કાગળમાં લખે છે ત્યારે મહારાજની એ જ સભામાં મહારાજે કીધું, અમે આ પ્રકરણ આજથી ફેરવ્યું છે, સંતો ઉપર અમે આ પ્રકરણ લખીને મોકલાવીએ છીએ, આ સભામાં બેઠેલા પણ પરમહંસોએ આ પ્રકરણ પ્રમાણે આજથી વર્તવાનું રહેશે. ત્યારે સભામાં બેઠેલા હિરદાસ સ્વામીને એવું લાગ્યું કે આ આકરું પ્રકરણ છે, આ આકરી કસોટીમાં મારાથી ટકી શકાશે નહીં, એથી એમણે સત્સંગમાંથી નીકળી જવાનો સંકલ્પ કર્યો. કારણ કે મહારાજનો નિયમ હતો કે પ્રકરણ ફેરવે
અને જો તમારાથી એ પ્રકરણ પ્રમાણે ન રહેવાય તો સત્સંગ છોડીને જાવું. હિરદાસ સ્વામી, એમને અંતરમાં એવી અભિલાષા હતી જો પાડી શકાય તો મહારાજની આ આજ્ઞા પાળવી, પરંતુ મહારાજના સ્વરૂપનો નિશ્ચય અને આ દિવ્ય સત્સંગનો ભાવ અંતરમાંથી ટળવા દેવા નથી. જોયું, અવગુણ પોતાનો લીધો કે હું કાચો છું, મારાથી આ કદાચ પડે અથવા ન પડે, પણ ન પડે તો પણ મારે સત્સંગમાં મહારાજનો નિશ્ચય તો પાકો રાખવો જ. ભલે મહારાજે આ આકરી આજ્ઞા કરી છે ન પડે તો કઈ વાંધો નહીં, હું કાચો છું, મહારાજ તો સાચા જ છે. તેઓ મહારાજ પાસે ગયા અને મહારાજને નિષ્કપટ ભાવથી તેમનો સંકલ્પ કહ્યો. મહારાજે હસીને કહ્યું, તમે આ સત્સંગમાં એવા ઘડાયા છો કે આ દિવ્ય સત્સંગ વિના તમને બીજે ક્યાંય ગમશે નહીં, છતાં તમારા અંતરના વિચારો પ્રમાણે તમારે સત્સંગમાંથી નીકળી જવું હોય તો અમે તમને પરાણે રાખવા રોકીશું નહીં, કારણ કે સત્સંગમાં રહીને તો દેહના અને મનના ભાવો મૂકવા પડશે. જો મહારાજે આગળ ગઈકાલ શું વાત કરી કે આગલી સભામાં શું વાત કરી, પ્રકૃતિ મરોડે તો પણ સરળ વર્તે, આ સરળ વર્તી ના શક્યા, મૂંઝાયા. મહારાજ કે સત્સંગમાં રહેવું હશે તો તન અને મનના બધા ભાવો મૂકવા પડશે. તે સંતે મહારાજને પ્રણામ કર્યા અને આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસ પછી ગઢપુરમાં જ્યારે 1876નો જલજીલનીનો ઉત્સવ મહારાજે કર્યો ત્યારે ઉન્મદ ગંગામાં ઠાકોરજીને ફેરવીને 5 આરતી કરીને પોતે સ્નાન કરવા નિર્મળ જળમાં બેઠા. સખા સાથે મહારાજે જ્યારે જળ ક્રીડા કરી અને બહાર નીકળીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને માનકી ઉપર બિરાજમાન થઈને મહારાજ દરબારમાં પધાર્યા. મહારાજ દરબારમાં આવ્યા અને તરત લીમતરુણીચે પાઠ ડડાવીને ત્યાં સભા કરી એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આપ થોડો આરામ કરો, પછી સભા થશે. મહારાજે તરત કહ્યું, સ્વામી આજ એકાદશી છે, એકાદશીના દિવસે ઇન્દ્રિયો અંતકરણને અખંડ ભગવાનમાં જોડી રાખવા જોઈએ. એક ક્ષણ પણ જો તેમને છૂટા મૂકીએ તો પોતાનો આહાર કરે અને વ્રત ભંગ થઈ જાય. આમ મહારાજ વાતો કરે છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજની રુચિ સમજી ગયા અને એ જ સમયે હિરદાસ સ્વામી જે સત્સંગ છોડીને ગયા હતા, ક્યાં ગયા હતા? હિરદાસ સ્વામી જ્યારે દૂર થયા ત્યારે એ એક રામજી મંદિર હતું ત્યાં રાત્રે 10 વાગે પહોંચ્યા અને ત્યાં જ રહેવા નક્કી કર્યું કે રામજી મંદિરની અંદર હું રહી જાઉં. જોડી ભરવી ત્યાં આગળ રામજી મંદિરના એ ચોરાની અંદર અને સ્વામિનારાયણ સ્વામીને ભજન કરવા લાગ્યા. એ સાંભળીને ત્યાં ઉતરેલા જે બીજા બાવાઓ હતા, હિરદાસ સ્વામી નીકળી એટલે ગયા છે કે જેનાથી મહારાજે નવું પ્રકરણ જે ફેરવ્યું છે, મહારાજે જે આજ્ઞાઓ એવી કરી છે કે ઉઘાડા શરીરે રહેવું, તાળ તડકો સહન કરવો, વરસાદની ધારાઓ સહન કરવી, ઓગાનો પણ છાયો ન લેવો, રાત્રે 2 સાધુએ ભેગા ન રહેવું, કૂતરાનો અવાજ ભસવાનો આવે ત્યાં પણ ન રહેવું, આવી બધી જે આકરા નિયમો એ પાડી શકે એમ નહોતા, એના કારણે એ નીકળી ગયેલા હતા. પણ હૃદયને વિશે અતિશય ગુણ છે કે શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી સર્વોપરી, એનો નિશ્ચય તો કોઈ કાળે આ હૃદયમાંથી ડગેવો નથી, એવો એમના હૃદયમાં એનો નિશ્ચય હતો. મૂંઝાયા તો ખરા, પણ મહારાજનો ભારોભાર ગુણ હતો, પોતાની જાત પ્રત્યે ધિક્કારતા હતી. હિરદાસ, તને ધિક્કાર છે, તારું નામ હિરદાસ, પણ સ્વામિનારાયણ ભગવાનની આ આજ્ઞાને આ પ્રકરણને તું ન પાડી શક્યો, ધિકાર છે. આવું દુઃખ હૃદયમાં ભારોભાર હતું. રામજી મંદિરમાં આવ્યા, રાત્રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ત્યાં ઉતરેલા બીજા બાવાઓએ સ્વામીને પૂછ્યું, તુમ કિસકા સાધુ હે ઓર ક્યા ભજન કરતા હે? ત્યારે સ્વામીએ કહ્યું, હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું ને એમનું ભજન કરું છું, તમને ન રૂચતું હોય તો હું મનમાં ભજન કરું. સ્વામીએ આવું કીધું, પણ એ તો સ્વામિનારાયણનું નામ સાંભળીને ઓલા બાવા તો ભડક્યા અને સ્વામીને કે સ્વામિનારાયણ કા ભજન છોડ દે, નહીં તો તુમકો જલા દેંગે. આ હા હા, સ્વામિનારાયણ કા ભજન છોડ દે, નહીં તો તુમકો જલા દેંગે. ત્યારે પણ સ્વામી એકાંતમાં બેસીને સ્વામિનારાયણ ધૂન કરવા માંડી. સ્વામી કે આમેય મારાથી મહારાજની આજ્ઞા પડતી નથી, મહારાજનું નવું ફેરવેલું પ્રકરણ મારાથી પડતું નથી, તો બળી જવું સારું છે. મને ભલે આ બાળી નાખતા જીવતા જીવતા જો મારો અગ્નિ સંસ્કાર થઈ જાય તો મને મંજૂર છે,
પણ પુરુષોત્તમ નારાયણ માટે એનો નિશ્ચય છોડીને એનું ભજન છોડીને મારે કાંઈ કરવું નથી. જ્યારે સ્વામી એકાંતમાં બેસીને મનમાં સ્વામિનારાયણ સ્વામીનું ભજન કરવા લાગ્યા ત્યારે પેલા બાવાઓ હતા એ બધાએ ખીજાયા છે ભઠ્ઠીમાં ચીપિયા મૂકીને તપાવ્યા અને સ્વામી પાસે આવીને એને કીધું, બાબુડી સ્વામિનારાયણ કા નામ મત લેના, યે દેખા ચીપિયા બતાવીને કહે છે, એ બાબુડી સ્વામિનારાયણ કા નામ મત લેના, યે ચીપિયા દેખા અભી હમ તુમકો જલા દેગા. અને પછી તોય સ્વામીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ શરૂ રાખ્યું. વાલા ભક્તો સમજવાનું છે, મૂંઝવણ તો આવી પણ શ્રીજી મહારાજનો નિશ્ચય જેના હૃદયમાં ભારો ભાર ભર્યો છે, જેના હૃદયમાં શ્રીજી મહારાજનું ભજન અને શ્રીજી મહારાજ પ્રત્યેની લાગણી ભારો ભાર ભરી છે, ભગવાન અને ભગવાનના સંત વઢે અને કદાચ મૂંઝાઈ જાઓ, કદાચ થોડા સમય માટેનાથી દૂર થઈ ગયા હો, પણ ઘરમાં બેઠા દુનિયાના છેડે જંગલના ઝાડ નીચે કે પછી પહાડોના ટેકરા ઉપર મૂંઝાઈને જતા રહ્યા હોઈએ, પણ ત્યાં આગળ પણ આપણને પોતાની જાત પ્રત્યે ધિક્કારતા અનુભવાય. ભગવાનને ભગવાનના સંત તો કલ્યાણના કરતલ છે, એ જે બોલ્યા એને જે કીધું એને મારા સ્વભાવને મરોડ્યા એ તો સાચા હતા, પરમ કલ્યાણના દાતા હતા, દયાળુ હતા, કૃપાળુ છે, આમ જ એના પ્રત્યેના સદભાવો થાય. સ્વામીના હૃદયમાંથી મહારાજનું નામ નથી નીકળતું. એ લોકો કહે છે અમે તને સળગાવી દેશું, સ્વામી કે સ્વામી કે તમે જે કરશો હું ભજન નહીં છોડું. સ્વામીના હોત ફફડતા હતા, એને જોયું કે આ ઉપરથી નથી બોલતો પણ અંદર તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ છે. સ્વામીના જે હોઠ ફફડતા હતા એના ઉપરથી એ બાબાઓએ નક્કી કર્યું અને લાલ ચોળ થયેલા ચીપિયાથી સ્વામીના શરીરે ડામ દેવા લાગ્યા. આહા, મૂંઝાયેલો એક સાધુ ભગવાનની આજ્ઞા નથી પડતી પૂરી, પ્રકરણ પ્રમાણે નથી ચાલી શકતા, એ સ્વામિનારાયણના નિશ્ચય માટે મહારાજનો ગુણ રાખીને બાવાઓના ગરમ ગરમ ચીપિયાઓના ડામ શરીર ઉપર સહન કરે છે. એને એવો ઉગુણ ન આવ્યો કે સ્વામિનારાયણ આવા પ્રકરણ ફેરવે છે, છોડો સ્વામિનારાયણની કંઠી, છોડો સ્વામિનારાયણની આપેલી આ દીક્ષા, થઈ જાઓ રામજીના બાવા. હરિદાસ સ્વામીને આવું ન થયું. મૂંઝવણ આવી પણ મહારાજનો બારોબાર ગુણ છે. જોર જોરથી જ્યારે ડામ દેવા લાગ્યા સ્વામીના હૃદયમાં તો મહારાજ છે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોટે મોટેથી બોલી જવાય, ડામ દે એટલે પીડા થાય ને પીડાના મારે સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, જેટલું જોરથી બોલાય એટલા જોરથી પેલા આખા શરીરે ડામ દેવા લાગ્યા. અને પછી સ્વામીને એટલા ડામ દીધા શરીરની અંદરથી માંસના લોચા લબડવા માંડ્યા. સ્વામી બેભાન થઈને પૃથ્વી પર પડી ગયા. ત્યાં ત્યાં સ્વામી પડી ગયા અને સ્વામીએ જ્યારે આંખો ખોલી ત્યારે સ્વામી પાસે એક સાધુ બેઠા હતા. એ સ્વામીના શરીરે હાથ ફેરવતા હતા. સ્વામીને ધીરેથી એને પાણી પાયું અને સ્વામીને પૂછ્યું કે સાધુરામ ક્યાં જવું છે? ત્યારે સ્વામીએ કીધું, ગઢપુરથી નીકળી ગયો અને હવે પાછું ગઢપુર જવું છે. આખા શરીરે બહુ ડામ દીધેલા એટલે બળતરા બહુ થતી હતી, લોહી પણ બહુ નીકળતું હતું, કોઈ રીતે સૂઈ શકાય એવું હતું નહીં. બેઠા બેઠા આખી રાત હિરદાસ સ્વામીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું. મૂંઝાતો તો હોય પણ જે પોતાનો અવગુણ લે, આટલા ડામ ખમ્યા પછી જેના શરીરમાંથી લોહી નીકળે છે, જેના શરીરમાં માંસના લોચા નીકળી ગયા છે, એ હિરદાસ સ્વામી જેને રાત્રે પથારી કરીને સુવાય એવું નથી રહ્યું, એવું શરીર થઈ ગયું છે, એવા હિરદાસ સ્વામી સ્વામિનારાયણ સ્વામીને ભજન કરે, સવારે નીકળીને માંડ માંડ ત્યાંથી ચાલતા ચાલતા એ ગઢપુરમાં આવ્યા છે. અને એકાદશીના દિવસે જ્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી મહારાજની રુચિ સમજી ગયા, મહારાજને જે સુવા માટે કીધું એ મહારાજે ના પાડી, અને જે હિરદાસ સ્વામી આવું દુઃખ સહન કરેલું હતું એ હિરદાસ સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજે એમને જોયા એટલે મહારાજે એમને બોલાવ્યા, મહારાજને દંડવટ કર્યા પણ દંડવટ બરાબર કરી શક્યા નહીં, ધીરે ધીરે મહારાજ પાસે આવ્યા અને મહારાજના ચરણ કમળમાં પોતાનું માથું મૂકીને રડી પડ્યા. મૂંઝવણ તો હોય પણ પોતાનો જ અવગુણ લે, રડવું કોને આવે? મૂંઝાઈને રડવું કોને આવે? મૂંઝાઈને રડવું એને જ આવે
કે જેને પોતાના અવગુણ ભાસે, પોતાના અવગુણ ભાસે. બહુ જીવની એવી કઠિનાઈ હોય છે કે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો જ્યારે હિતની વાત કરે ત્યારે એના અવગુણ લઈ લે, પોતાની પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે, એટલે એવા ઘાટ ગળેક મને સમજતા નથી અને આપણું સાંભળતા નથી. આવા ઘાટ ક્યારેય કોઈ મુમુક્ષુ ન ગળે. કલ્યાણની જો આશા હોય તો જેને તમે કલ્યાણના દાતા માનો એના જીવનને બરાબર સાંગો પાંગ એક વખત નહીં લાખ વખત જોઈ લો, પણ લાખ વખત જોયા પછી મોઢામાં ઘાસ રાખવા સિવાય બીજી કોઈ ડ્યુટી એની પાસે ન કરશો, બીજા કોઈ પ્રકારના મગજના તરંગો એવા ભગવાન અને ભગવાનના મોટા પુરુષો પાસે ન દોડાવશો. જેને નથી દોડાવે ફાવ્યા છે, મૂંઝવણ તો થશે પણ પોતાનો અવગુણ. સ્વામી રડી પડ્યા. પછી તેમણે પૂછ્યું, સાધુરામ તમને શું થયું? ત્યારે મહારાજને કહ્યું, મહારાજ મારા જીવમાંથી કાં તો આપના સ્વરૂપનો નિશ્ચય કાઢી નાખો, નહીં તો મને આપણી પાસે સત્સંગમાં રાખો. તમારો નિયમ છે ને મહારાજ કે જેનાથી પ્રકરણ પ્રમાણે ન વર્તાય ને સત્સંગ છોડીને જાવ, તો મહારાજ મારે જતું રહેવું છે તમે કહો તો, પણ મારા હૃદયમાંથી તમે નીકળી જાઓ, મારા હૃદયમાંથી તમારો નિશ્ચય કાઢી નાખો કે મને તમે સત્સંગમાં રાખો. સ્વામ મહારાજે આ જ્યારે આ સાધુનું આવું અકળામણ જોઈ, સાધુની જ્યારે આવી મૂંઝવણ જોઈ કે આને પોતાનો અવગુણ છે પણ મારો અવગુણ નથી, અને ભારો ભાર મારા પ્રત્યે ભાવ છે, આ સંતો પ્રત્યે ભાવ છે, અને ત્યારે મહારાજે એમને કહ્યું, સાધુરામ અમારો નિશ્ચય તમારા અંતરમાંથી કાઢી નાખવો ને, એ અમારા હાથમાં નથી પણ કોઈ કુસંગીઓનું કામ છે, તેઓ તમને ભેટે તો નીકળી જશે, માટે તમારે અમારો નિશ્ચય કાઢવો હોય તો અહીં આવવાની જરૂર નથી, તમારે અમારો નિશ્ચય કાઢવો હોય તો કુસંગીઓને ભેટો, કુસંગી ભેગા બેસો, એટલે અમારો નિશ્ચય ઓટોમેટિક નીકળી જશે. મહારાજે આપણને કીધું કે આપણને ગમે એટલો મહારાજનો પાકો નિશ્ચય થયો હોય, આપણને ગમે એટલો મોટા પુરુષની નિષ્ઠા અને સમર્પણ આપણા હોય, આ સત્સંગ પ્રત્યે ન્યોછાવર થઈ જવાની આપણી ભાવનાઓ હોય, પણ જો કુસંગ કરીશું તો આ બધું જ લૂંટાઈ જશે. આ જેટલી સંપત્તિ દેખાય છે આધ્યાત્મિક, જે આપણને આ સુખ આવે છે આ સત્સંગનું, એ સુખ તમામ લૂંટાઈ જશે. માટે વાલા ભક્તો ક્યારેય પણ કુસંગીની સોબત તો કરતા જ નહીં. કુસંગી એટલે કોણ? મહારાજના સર્વોપરીપનામાં જે સંશય કરાવે કુસંગી, એ પછી તિલક ચાંદલાવાળો હોય, ભગવા કપડાવાળો હોય, દારૂડિયો હોય કે માંસાહારી હોય, ગમે તે હોય, શ્રીજી મહારાજના સર્વોપરીપનામાં જે શંકા ઉત્પન્ન કરાવે, શ્રીજી મહારાજના સર્વોપરીપનામાં જે તર્ક ઉત્પન્ન કરાવે, એ મોટામાં મોટો કુસંગી. તમે જેને નિર્ધાર કરીને પાકી રીતે તમામ રીતે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ને પાંચ વર્તમાનને ચેક કરીને આજ્ઞા અને ઉપાસનાને ચેક કરીને જે મોટા પુરુષને તમારા શિરોધાર્ય રાખ્યા હોય, એવા મોટા પુરુષમાં જે શંકા અને દોષ ઉત્પન્ન કરાવે, મોટા મોટો કુસંગી. તમે જે પવિત્ર સંતો દ્વારા રાતને દિવસ સત્સંગનું બળ મેળવતા હો, અને તમને જે હરિભક્તો દ્વારા રાતને દિવસ મહારાજ અને મોટા પુરુષનું બળ મળતું હોય, સત્સંગમાં ચાલવાની હિંમત મળતી હોય, એમાંથી જે પાછો પાડે, એ મોટા મોટો કુસંગી. તમે ધર્મ નિયમ દ્રઢ પાડતા હો અને તમને મહારાજ અને સંતો સત્સંગ એને વિશે હેત હોય, એમાંથી જે પાછા પાડે, એ મોટા મોટો કુસંગી. આવા કુસંગીઓથી બીતા રહેવું. આ સાંભળીને સ્વામી રડવા લાગ્યા. એમનાથી ઊભું પણ રહી શકાતું નહોતું એટલે એકદમ નીચે પડી ગયા અને એમના શરીર પરથી વસ્ત્ર ખસી ગયું ત્યારે આખા શરીરમાંથી બહાર આવી ગયેલા માંસના લોચા દેખાતા હતા. મહારાજ એકદમ ઊભા થઈ ગયા, એમની પાસે બેસી ગયા. મહારાજ પોતાની ઉપર જ્યાં બેઠેલા હતા ત્યાંથી નીચે ઉતરી ગયા અને નીચે બેસીને લોહી નીતરતા એ શરીરને હાથ ફેરવ્યો, ધીરેથી પૂછ્યું, સાધુરામાં શું થયું? આ આખા શરીરે ઉપાધિ કોને કરી? તેઓ કાંઈ બોલી શક્યા નહીં, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. બધા સંતો પણ આ સાધુની આજુબાજુમાં આવીને બેસી ગયા. શરીરનો એક પણ ભાગ એવો ન હતો જ્યાંથી માંસના લોચા બહાર નીકળ્યા ન હોય. આ સાધુએ શું સહન કર્યું છે? મહારાજ તમારે આવું કાંઈ સહન કરવાનું થાય છે? આપણે તો નાહકના મૂંઝાઈએ છીએ. આપણી મૂંઝવણ કેટલી તુચ્છ બુદ્ધિની, આપણે કેટલા તુચ્છ બુદ્ધિના અને કેટલા નીચ બુદ્ધિના છીએ. આપણને તો બે શબ્દ જ ખાલી કીધા હોય ત્યાં મૂંઝાઈ જઈએ છીએ. આપણને તો ખાલી આપણા મનનું ધાર્યું ના થવા દીધું ત્યાં મૂંઝવણ થાય છે. આપણને તો ક્યાંક
આપણા જે માનેલા અમુક પ્રકારના આપણા માનેલા ખોટા ગઠબંધનોને છોડાવવામાં આવે ને આપણને મૂંઝવણ થાય, આ સાધુઓના માંસના લોચા નીકળી ગયા છે. ધ્રુસકે રડે છે, શરીરનો એક પણ ભાગ એવો નહોતો જ્યાંથી માંસના લોચા ન નીકળ્યા હોય. બધા સંતો ધ્રુજી ગયા. મહારાજ શરીર ઉપર હાથ ફેરવતા હતા. ધીરે રહીને મહારાજે કહ્યું, સાધુરામ, હવે તમે અમારી પાસે જ છો માટે મૂંઝાશો નહીં. આ શું થયું? કોને આવો કેર કર્યો? સ્વામીને રોવું એનું નહોતું આવતું, માંસના લોચા નીકળી ગયા. સ્વામીને રોવું એનું આવતું હતું. શ્રીજી મહારાજે જે વહેણ કીધા કે તમારે જો અમારી પાસે ન રહેવું હોય તો કુસંગીઓને મળવું તું અમારો નિશ્ચય, એ કાઢી નાખત જાઓ, અમારી પાસે આવવાની શી જરૂર હતી? આટલા આકરા વહેણ કહેવા છતાં પણ જેને અવગુણ પોતાનો જ ભાસ્યો, શ્રીજી મહારાજનો અવગુણ ન ભાસ્યો, શાબાશ છે, કરોડો કરોડો વંદન છે એવા મોટા પુરુષોને કે જેને એના જીવન દ્વારા મારા ને તમારા જીવનના ઘડતર કરવા માટેનો રાહ બતાવ્યો કે મારે ને તમારે આ સત્સંગમાં કેવું ઘડાવવાનું છે. હાવ કાચના ઠામડા ના રહીએ, હાવ કાચના ઠામડા ના રહીએ કે આપણને ભગવાન અને મોટાને આમ હાચવી હાચવીને શોકેસમાં મૂકે એમ મૂકવા પડે. થોડા પછાડે, થોડા ધોકાવે, થોડી ધૂળ ઉડાડે તો આપણે આપણી ધૂળ ઉડે, આપણને ધોકાવે તો આપણો થોડો કચરો ને મેલ નીકળે, એટલી કેપેસિટી તો મુમુક્ષુએ પોતે વિચારીને કેળવી લેવી જોઈએ. વર્ષોના વર્ષો સત્સંગમાં જતા રહે ને કાચના ઠામડાની જેમ હું તમે પડ્યા રહેશું, કેદી આપણે અક્ષરના ભાવને પામશું? કેદી આપણે મુક્ત થશું? કેદી અનાદિ મુક્તની સ્થિતિને પામશું? કેદી મૂર્તિમાં રમતા થશું? કપડાને ચોખ્ખું કરવું હોય તો એને ધોકાવું જ પડે. મુમુક્ષુને જો ચોખ્ખા થવું હોય તો એને ભગવાન અને મોટાને સમર્પિત થઈ અને એને તમારે મને ધોકાવો હોય તો ધોકાવજો, ધોવો હોય તો ધોજો, કચડવું હોય તો કચડજો, અને ગરમ પાણીમાં બ્લીચ નાખીને જેમ કપડાને બાફે ને બાફો હોય તો બાફજો. મારા એક એક રૂવાડાની અંદર ચીરી ચીરીને મીઠું ભરવું હોય તો મીઠું ભરજો, પણ આ ખોરિયામાં આ આત્માની અંદર જે માયાના ભાગ ઉપર ચડી ગયો છે, માયાનો જે ફેર ચડી ગયો છે, સોળ વલ્લા સોનાની અંદર જે બીજો ભેગ બળી ગયો છે એને કાઢીને 16.5 વલ્લું 24 કેરેટ ગોલ્ડ પુરુષોત્તમની મૂર્તિને ધારું એવો બનાવજો. આટલો નિર્ધાર તો આપણે ભગવાન અને મોટાને સમર્પિત થઈને કરવો પડે ને. વાત વાતમાં મૂંઝાય, અને મૂંઝાય તો ખરો પણ પાછો ભગવાનને સાધુનો અવગુણ લે એ તો માર્ગ ભૂલેલો છે. એનો તો કોઈ ભરોસો નહીં ક્યાં અથડી પડશે. એ કેટલા દી આ સત્સંગમાં રહેશે એની કોઈ ગેરંટી નહીં. ગમે એટલા મંદિરો બાંધ્યા હશે ને, ગમે એટલા રૂપિયા દીધા હશે, ગમે એવા વચનામૃતોની પારાયણો કરી હશે, તો એનો ભરોસો નથી એ સત્સંગમાંથી કેદી ઉડી જશે. હા, કેદી ઉડી જશે. અહમ અને મમત્વની બેય પાંખો એ પક્ષીને ઉડાડીને આ સત્સંગની બહાર લઈ જશે. આજ્ઞાને ઉપાસનારૂપી પાંખો જેમ ધામમાં લઈ જાય છે ને, એમ અહમ અને મમત્વની પાંખો એ બે આત્માને સત્સંગરૂપી બગીચામાંથી ઉડાડી અને માયાના ભયાનક કૂવામાં નાખી દે છે. માયાના ભયાનક ખારા દરિયામાં નાખી દે છે. ભયાનક અહમ અને મમત્વની બે પાંખો. માટે મુમુક્ષુએ મૂંઝવણ આવે તો મૂંઝાવું ખરું, વાંધો નથી, મૂંઝવણ તો આવશે, કારણ કે અહમ વૃત્તિ માન તો આપણી અંદર સૂક્ષ્મ પડ્યું જ છે, એટલે આપણને તરત તો નહીં સ્વીકારી લઈએ કે મારી ભૂલ. પણ મૂંઝવણ આવે ત્યારે એમ થાય કે ઓહો, મારી ભૂલ છે, બાકી ભગવાનને મોટા તો દયાળુ છે, હું ક્યારે એમને ગમું એવો ક્યારે થઈશ, એ મારી પર રાજી જ રહે એવો હું ક્યારે થઈશ, મારી એક એક ક્રિયા મહારાજ અને મોટાને મંજૂર હોય એવો હું ક્યારે થઈશ, આવું મુમુક્ષુ વિચાર્યા કરે. માટે મૂંઝાશો નહીં, આ શું થયું ને, આવો કારો કેર કોને કર્યો? ત્યારે હિરદાસ સ્વામીએ બધી વાતો કરી. હું અહીંથી ગામોગામ ફરવા લાગ્યો, ધર્મશાળામાં ને શંકરના મંદિરમાં ને વગડામાં ને બધે ઉતર્યો, ત્યાં બધે તમારું ભજન કરતો, નવા નવા મુમુક્ષુને તમારી વાતો કરતો. એમાં હું રામજી મંદિરમાં ગયો ને આખી ઘટના જે ઓલા બાવાઓએ કરી એ આખી કીધી. મહારાજની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ વિચાર કરવા લાગ્યા, સ્વામીએ નામનો આટલો બધો વિરોધ, આ કયા પ્રકારનો ધર્મ ને કયા પ્રકારની સાધુતા? મહારાજના વિચારનો ડોર ઊંડો ને ઊંડો જતો ગયો અને ભારતમાં પ્રસલો સનાતન ધર્મ સનાતન જ છે, તેનો કદી નાશ થતો નથી, ક્ષીણ થાય છે ત્યારે જ ભગવાન પ્રગટ થઈને એનું પુનઃસ્થાપન કરે છે. પણ મહારાજે નક્કી કર્યું કે હવે સનાતન ધર્મના નામે જે આ ચરી ખાનારા માનધાતાઓ છે ને, એ માનધાતાઓ એ બધાને હવે હરખા કરવા પડશે. મહારાજે જો વિચારતા જતા
અને મહારાજનો હાથ એ સાધુના શરીર ઉપર ફરી રહ્યા હતા. એકાએક એમને કહ્યું, આ સાધુની પથારી અક્ષરોડી પાસે જ કરાવો, એમની સારવારમાં અમે રહીશું. વાહ, મૂંઝવણ ભલે હિરદાસ સ્વામીને આવી, પણ હિરદાસ સ્વામીને કરોડો કરોડો ધન્યવાદ, જેની સેવા કરવાની સેવા કરવાનું બીડું પુરુષોત્તમ નારાયણે સ્વયં ઝડપ્યું. એમનો ખાટલો અમારી અક્ષરોડી પાસે રાખો. એ સાંભળી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે બોલી ઉઠ્યા, મહારાજ આપ કહેશો તે પ્રમાણે અમે તેમની સારવાર કરીશું, આપને શા માટે તકલીફ લેવી જોઈએ? મહારાજ કે મને તકલીફ નથી, મને વ્યથા છે સ્વામી, આ ડામ સ્વામીના શરીર ઉપર નહીં, આ તો મારા શરીર ઉપર પડ્યા છે. જો જે મુમુક્ષુ પોતાનો અવગુણ લેને અને ભગવાનને ભગવાનના મોટા પુરુષનો ગુણ લેને, ભગવાન અને મોટા એની ઉપર કેવા રાજી થાય? આ તો મારા શરીર ઉપર ડામ દીધા છે, આટલા ડામ દીધા છતાં સાધુએ અમારું નામ છોડ્યું નહીં, એટલે અમે હવે એને કેમ છોડીએ? અમે તેની પાસે જ રહીશું, તેની સારવાર કરીશું, અને એની વ્યથા મટશે ત્યારે જ અમારા અંતરમાં શાંતિ થશે. બધાએ શૂન્ય મનસ્ક થઈને મહારાજની આ વાત સાંભળી રહ્યા. બધાએના અંતરમાં આ પ્રસંગથી એક હિંમત આવી ગઈ, હિંમત આવી ગઈ કે જે ભગવાનને અર્થે દુઃખને સહન કરે, ભગવાન એને વશ થઈ જાય છે. મહારાજે સંતની સારવાર શરૂ કરી. સંતો પાર્ષદો બધાએ સેવામાં જોડાઈ ગયા. દરબારમાંથી જીવબા લાડુબા વગેરે બહેનો પણ એ સાધુ માટે ભોજનને બીજી વસ્તુઓ બધી તૈયાર કરી દેતા, અને ધીરે ધીરે એ સાધુ સાજા થઈ ગયા. પણ મહારાજ અહીં શું કહેવા માગે છે? મહારાજનો અભિપ્રાય એ છે કે જે ક્યારેય પણ કોઈ વાતે કરીને, જ્યારે ભગવાન અને ભગવાનના સંત જ્યારે પ્રકૃતિને મરોડે, ત્યારે પ્રકૃતિને મરોડવા છતાંય જે ભગવાન અને ભગવાનના સંતનો ક્યારેય અવગુણ લેતા નથી, અને જેને એમ થાય છે કે મારી પ્રકૃતિ એવી છે કે જેના કારણે ભગવાન અને સંતને મને આવું કીધે રાખવું પડે છે, એવો જે અવગુણ લે છે, એવો જે મુમુક્ષુ છે, એનો આશ્રય ક્યારેય ડકતો નથી. મહારાજ કહે છે, જે પોતાનો અવગુણ ન લે અને ભગવાનનો અને સાધુનો અવગુણ લે, એનો વિશ્વાસ નહીં. જે મુમુક્ષુ જ્યારે એના સ્વભાવ ઉપર ઘા કરવામાં આવે અને ભગવાન અને મોટાનો એવો અવગુણ લે કે ભગવાન અને મોટા મને સમજી નથી શકતા, ભગવાન અને મોટાને મારી કિંમત નથી, ભગવાન અને આ સાધુને હું જે કરું છું એનો ખ્યાલ નથી, આવા અનેક પ્રકારના મનગઢંત વિચારો જે મુમુક્ષુ કરે છે, એવો હોય તેના આશ્રયનો પણ ઠા નહીં, એનો કોઈ પ્રકારનો વિશ્વાસ નહીં, એના આશરાનો પણ ઠા નહીં. આવું શ્રીજી મહારાજ પોતાનું જજમેન્ટ સદગુરુ સુકાનંદ સ્વામીને આપે છે. આગળ પણ સુકમુનિ આવે એક પ્રશ્ન પૂછશે, એ પ્રશ્ન વિશે એક વાતો આપણે આવતીકાલે સાંભળીશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.